તો ચાલો રેસિપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વીડિયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી એવું જામફળનું જ્યુસ બનાવવા માટે આપણે જામફળનો પલ્પ તૈયાર કરીશું તૈયાર કરેલા આ પલ્પને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો પલ્પ બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે પાક્કા અને લાલ જમરૂખ લીધા છે એને સારી રીતે ધોઈ લેવાના અને જમરૂકને ધોયા પછી એકદમ સરસ પાતળી જમરૂખની છાલ નીકળતી હોય એવા કોઈ પિલરથી આ રીતે જમરૂકની છાલ ઉતારી લેવાની અહીંયા તમારે પલ્પ બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જમરૂક એકદમ પાક્કા લેવાના જેથી તમે જ્યારે એનો પલ્પ બનાવો એ પલ્પ એકદમ સરસ સ્મૂથ બને અને પલ્પમાંથી બીયાનો ભાગ એકદમ આસાનીથી અલગ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મેં જમરૂકની છાલ ઉતારી લીધી છે હવે સરસ પલ્પ બનાવવા માટે આપણે આ રીતે ચમરૂકના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો જ્યારે સિઝનમાં આ જામફળ મળતા હોય ત્યારે તમે આને પલ્પ બનાવી એક વર્ષ સુધી સ્ટોર કરી દો અને પછી જ્યારે પણ જમરૂકનું જ્યુસ કે પછી જમરૂકની સોડા પીવાનું મન થાય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના પીસમાં જમરૂકને કટ કરી લીધા છે હવે પલ્પ બનાવવા માટે જમરૂકના પીસને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને આમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું પાણી ઉમેર્યા વગર એકદમ સરસ સ્મૂથ પલ્પ તૈયાર કરી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ એવો સ્મૂથ પલ્પ તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા આ પલ્પમાંથી બધો બીયાનો ભાગ દૂર કરવા માટે આપણે આ રીતે કોઈ ગરણો લેશું અને ગરણામાં બધો પલ્પ ઉમેરી અને એકદમ સારી રીતે પલ્પને ચાળી લેશું અને આ જ રીતે આપણે જે બાકીના જામફળ છે એને પણ મિક્સર જારમાં ક્રશ કરી અને બધા પલ્પને આ રીતે ગાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પલ્પમાંથી બીયાનો ભાગ અલગ થઈ ગયો છે અને હવે અહીંયા તમે જુઓ એકદમ સરસ સ્મૂધ જમરૂકનો પલ્પ તૈયાર છે આ પલ્પને તમે ફ્રીઝરમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો પલ્પમાં કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે આર્ટિફિશિયલ કલર કે દવા ઉમેર્યા વગર સ્ટોર કરવા માટે આપણે એક કન્ટેનર લેશું અને કન્ટેનર તમારે એકદમ સરસ એરટાઇટ હોય એવું લેવાનું અહીંયા તમે કાચનું કે પછી કોઈ સારું પ્લાસ્ટિકનું કોઈપણ કન્ટેનર લઈ શકો છો કન્ટેનરમાં આપણે નીચેની સાઈડ આ રીતે થોડી ખાંડ ઉમેરીશું અહીંયા તમારે પાવડર શુગર નથી ઉમેરવાની આખી ખાંડના દાણા ઉમેરવાના છે અહીંયા આપણે જે ખાંડ ઉમેરીએ છીએ એ જમરૂખના પલ્પનો કલર મેન્ટેન રાખશે અને જમરૂખના પલ્પમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે જેથી તમારે કોઈપણ જાતનું પ્રિઝર્વેટિવ કે કોઈપણ જાતના આર્ટિફિશિયલ ફ્લેવર કે કલર નહીં ઉમેરવો પડે અને તમારો જામફળનો પલ્પ એક વર્ષ સુધી એવો ને એવો રહેશે આ રીતે નીચેની સાઈડ થોડી ખાંડ ઉમેર્યા પછી આપણે જે પલ્પ તૈયાર કર્યો છે એ પલ્પને આ રીતે કન્ટેનરમાં ઉમેરી દેસું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કન્ટેનરને તમારે આખું એકદમ ફૂલ નથી ભરવાનું થોડી કન્ટેનરમાં જગ્યા રાખવાની અને પછી આ રીતે કન્ટેનર ભરાઈ જાય એટલે થોડું ટેપ કરી દેવાનું જેથી કોઈ બબલ્સ હોય તો એ બધા દૂર થઈ જાય અને હવે ઉપરની સાઈડ પણ આપણે થોડી થોડી આ રીતે આખી ખાંડને સ્પ્રિંકલ કરી દેશું તો હવે આપણો આ જ અમરૂખનો પલ્પ સ્ટોર થવા માટે બિલકુલ તૈયાર છે આ પલ્પમાંથી તમારે જ્યારે પણ સોડા કે શરબત બનાવવું હોય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ફ્રીઝરમાંથી પલ્પને બહાર કાઢી અને પાંચેક મિનિટ માટે એને રેસ્ટ આપી દો રૂમ ટેમ્પરેચર પર થોડો પલ્પ આવે પછી તમે એમાંથી જ્યુસ કે સોડા બનાવી શકો છો હવે આપ તૈયાર કરેલા પલ્પમાંથી એકદમ એકદમ ટેસ્ટીઓ જામફળનો જ્યુસ બનાવવા માટે આપણે તૈયાર કરેલા પલ્પમાંથી અડધા કપ જેટલો જમરૂકનો પલ્પ લેવાનો છે અત્યારે હું બે ગ્લાસ જ્યુસ બનાવું છું તો આપણે બે ગ્લાસ જ્યુસ બનાવવા માટે એક જગમાં બે ટેબલ સ્પૂન જેટલી પાવડર સુગર ઉમેરી દેસું અહીંયા આપણે ફટાફટ જ્યુસ બની જાય એના માટે દળેલી ખાંડ લઈએ છીએ પણ તમે આખી ખાંડ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા તમારે થોડો ચાટ મસાલો ઉમેરવો હોય તો એનો સ્વાદ પણ એકદમ સરસ લાગે છે હવે આપણે જે પલ્પ તૈયાર કર્યો એમાંથી અડધો કપ પલ્પ ઉમેરી દેસું તો આ રીતે અડધા કપ જેટલો પલ્પ ઉમેર્યા પછી હવે આપણે આમાં એક કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું તો પાણી તમારે એકદમ ઠંડુ લેવાનું જેથી જ્યુસ એકદમ સરસ બને તો આ રીતે પાણી ઉમેર્યા પછી હવે આ રીતે વિસ્કરની મદદથી એકદમ સારી રીતે શરબતને મિક્સ કરી લેશું તો તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણો પલ્પ એકદમ સ્મૂથ છે એટલે વિસ્કરથી એકદમ સરસ આપણો જે પલ્પ છે એ પાણી સાથે ભળી જશે અને એકદમ સરસ ઘાટું એવું જમરૂખનું જ્યુસ તૈયાર થઈ જશે અહીંયા તમારે જેટલું ઘાટું કે પતલું જ્યુસ જોઈએ એ રીતે તમારે પાણી ઉમેરવાનું હવે આ જ્યુસને થોડો સ્પાઇસી અને સોલ્ટી ટેસ્ટ આપવા માટે અહીંયા મેં એક નાની ચમચી જેટલું મીઠું અને થોડું એવું લાલ મરચું પાવડર લીધું છે તો એને આપણે ગ્લાસની કિનારીઓ પર લગાવવાનું છે ગ્લાસની કિનારીઓ પર એકદમ આસાનીથી આપણું લાલ મરચું અને મીઠું ચોંટી જાય એના માટે આપણે આ રીતે થોડો એવો કિનારીઓ પર જમરૂકનો પલ્પ લગાવી દેશું જમરૂકના પલ્પના બદલે તમે થોડો લીંબુનો રસ પણ લગાવી શકો છો પછી આ રીતે આપણે મરચાં અને નમકના મિશ્રણમાં ગ્લાસને આ રીતે ફેરવી દેશું તો તમે જુઓ એકદમ સરસ બજારમાં હોય એવો જ આપણો ગ્લાસ પણ ડેકોરેટ થઈ ગયો છે આ પ્રોસેસ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે થોડું શરબતમાં નમક અને લાલ મરચાંનો સ્વાદ જોતો હોય તો આ પ્રોસેસ કરવાની હવે આપણે જે ગ્લાસ લીધા છે એમાં બે બે ક્યુબ જેટલા બરફના ટુકડા ઉમેરી દેસું અને હવે તૈયાર કરેલો જ્યુસને આ રીતે સર્વ કરી દેસું તો તમે આ રીતે જમરૂકના પલ્પને એકવાર બનાવી એક વરસ સુધી સ્ટોર કરજો રેસિપી ગમી હોય તો વીડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તૈયાર થયેલા જ્યુસને નાનકડી એવી જમરૂકની સ્લાઇસથી ગાર્નિશ કરી દેસું તો તમે આ રીતે આ જ્યુસની રેસિપીને જરૂર ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ